वी नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ना फाइनेंस डिपार्टमेंट द्वारा कला महोत्सव नु आयोजन करवामां आव्युं हतुं, जेनी अंदर 30 पण वधारे यूनिक आइडियाज थी स्टॉल मुकवामां आव्या हता। वी नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ना फाइनेंस डिपार्टमेंट द्वारा कला महोत्सव नु आयोजन करवामां आव्युं हतुं, जेमां यूनिवर्सिटी ना फाइनेंस डिपार्टमेंट ना विद्यार्थीओ द्वारा आकर्षक आइडिया दर्शाववामां आव्या हता। आ महोत्सव में 30 पण वधारे यूनिक आइडिया थी स्टॉल प्रस्तुत करवामां आव्या हता, तेमज विद्यार्थीओ द्वारा पोतानी कला दर्शाववामां आवी हती, जेमां एक विद्यार्थीए पोताना पिताना सलून व्यवसाय ने आर्ट में कन्वर्ट कर्यु हतुं। विद्यार्थी द्वारा सलून मांथी वाड़ एकत्रित करीने स्कल्पचर बनाववामां आव्युं हतुं। साथे एक विद्यार्थी माछीमार व्यवसाय थी जोड़ायेल छे, तेना द्वारा पण यूनिक रीते पोतानो व्यवसाय दर्शाववामां आव्यो हतो। नमस्कार दर्शक मित्रों, आज वी नर्मद साउथ गुजरात यूनिवर्सिटी द्वारा एक फाइन आर्ट्स डिपार्टमेंट द्वारा एक अलोक अनोखो एक्जिबिशन दर्शा है। दरेक वस्तु एक अलग प्रकार की कथा दर्शाती एवं एक्जिबिशन में आज आप उपस्थित छे। अपनी एमनी साथे बात जी सर, तमारु ना हूँ राजेश मेहता, कोऑर्डिनेटर ऑफ फाइन आर्ट्स बोली रह्यो छु। क्या प्रकार एक्जिबिशन आयोजन कर फाइन आर्ट्स विद्यार्थियों एना अभ्यासक्रम दरमियान तमाम प्रकारनू फाइन आर्ट्सनू वर्क कहेवाई के जेनी अंदर पेंटिंग, स्कल्पचर, एप्लाइड आर्ट्स आनु काम करता होय छे, परंतु आपणा समाजमां एने प्रदर्शित करवा माटेनी तको बहु ओछी मळती होय छे। एटले आ वखते यूनिवर्सिटी एवं नक्की कर्युं के फाइन आर्ट्सना विद्यार्थीओ जे कंई काम करे એ સમગ્ર જનતાને જાણ થવી જોઈએ, એટલા માટે એક બહુ મોટા એરિયાની અંદર આ ત્રણેય પ્રકારની જે કૃતિઓ ખરી એનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કલા મહોત્સવની અંદર કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જે સ્કલ્પચર આર્ટ છે, અમુક એવી વસ્તુ આપણે દર્શાવવામાં આવી છે કે જે પોતે એનું જે ઘરનું પ્રોફેશન છે એ દર્શાવવામાં આવ્યું છે, એ વિશે તમે શું કહેશો? સીધી વાત છે કે આર્ટ એટલે શું, કોઈ પણ વસ્તુને એક્સપ્રેસ કરવી કઈ રીતે થઈ શકે, પેઇન્ટિંગ દ્વારા થઈ શકે, સ્કલ્પચર દ્વારા થઈ શકે, અને જે કંઈ માધ્યમોથી થઈ શકે એ પ્રકારે એક્સપ્રેશનિઝમ જ છે આ એક પ્રકારનો। નમસ્કાર મિત્રો, મારું નામ છે રાજર્ષિ સ્માર્ક, હું અહીંયા ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છું અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવ ત્યાં 27 એપ્રિલથી 1 મે સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીની નીચે તેમનું પ્રદર્શન અહીંયા મૂક્યું છે, જેમાં તમને જોવા મળશે તમામે તમામ પ્રથમ વર્ષથી લઈને અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું પેઇન્ટિંગ, સ્કલ્પચર, પ્રિન્ટ મેકિંગ, પોટરી એન્ડ સિરામિક્સ, ડ્રોઈંગ્સ, આ બધું જે લોકો પ્રથમ વર્ષથી અંતિમ વર્ષ સુધીમાં જે મટીરિયલ એક્સપ્લોર કરે છે એવા તમામ પ્રકારના અલગ 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 મટીરિયલમાંથી બનાવેલી વસ્તુઓ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, આ બધું તમને આ 5 દિવસ અહીંયા એક્ઝિબિશન સ્વરૂપે મળશે અને સાથે સાથે તેમાં કલાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એ કલાના વર્કશોપ સુરતના રસિક જનતા, જે પણ કલા રસિક જનતા છે, એ તમામે તમામ લોકો ફ્રી ઓફ કોસ્ટ એટલે કે વિનામૂલ્યે આ વર્કશોપમાં ભાગ લઈ શકશે। માત્ર મટીરિયલ જે છે, જે બેઝિક મટીરિયલ છે, તે તમારે લાવવાનું રહેશે અને અહીંયા વર્કશોપ 5 દિવસ માટે સતત 28 તારીખથી તે 1 તારીખ સુધી ચાલશે। તો આપ સૌ સુરતની રસિક જનતાને વિનંતી છે કે આ 5 દિવસ અહીંયા આવીને આ એક્ઝિબિશન માણો, વર્કશોપમાં ભાગ લો અને તમામે તમામ અમારા જે વિદ્યાર્થીઓ છે એનો ઉત્સાહ વધારો, એવી આપ સૌને વિનંતી છે। થેન્ક યુ।